દેશભરમાં આજથી આરોગ્ય કર્મીઓ તથા કોમોર્બિડિટી ધરાવતા 60 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને કોરોના વિરોધી વેક્સિનનો બુસ્ટર ડોઝ આપવાનું અભિયાન આરંભ થયું છે. જામનગરમાં પણ એમપીસા મેડિકલ કોલેજમાં બુસ્ટર ડોઝ માટેનું વેક્સિનેશન સેન્ટર કાર્યરત થયું છે. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુબાના હસ્તે વેક્સિનેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીએ વેક્સિનનો બુસ્ટર ડોઝ લઈ અભિયાનનો જિલ્લા સ્તરે શુભારંભ કરાવ્યો હતો. આ તકે કમિશનર વિજયકુમાર ખરાડી, મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારિયા, એમપીસા મેડિકલ કોલેજના ડીન ડોક્ટર નંદિની દેસાઈ, કોરોના નોડલ ડોક્ટર એસ ચેટર્જી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે 60 વર્ષથી વધુ વયના જે લોકોએ ગત મે મહિના પહેલા વેક્સિનના બંને ડોઝ લઈ લીધા હોય એવા લોકોને બુસ્ટર ડોઝ મળવાપાત્ર હોય તાકીદે બુસ્ટર ડોઝ લઈ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. તારીખ 10 જાન્યુઆરીથી જામનગર મહાનગરપાલિકામાં પ્રિકોશન ડોઝ જે છે ચાલુ કરવામાં આવ્યા છે. આ પ્રિકોશન ડોઝ જે છે આપણા હેલ્થકેર વર્કર, ફ્રન્ટલાઈન વર્કર અને 60+ જે કોમોર્બિડ છે એ લોકો માટે શરૂ કરવામાં આવ્યા છે. એવા આશરે આપણા જામનગર મહાનગરપાલિકામાં 11,370 લોકો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને આ લોકોને આજથી ચાલુ કરી અને જે છે 9 મહિના જેને થયા હશે એવા લોકોને આપણે પ્રિકોશન ડોઝ જે આપવાનો થશે. આની સાથે સાથે જામનગર મહાનગરપાલિકામાં જે ટેસ્ટિંગની કામગીરી પણ વધારવામાં આવી છે અને ટેસ્ટિંગની કામગીરી ડબલ કરી દેવામાં આવી છે. 12 જેટલા ધન્વંતરી રથ પણ ચાલુ કરવામાં આવ્યા છે અને અલગ અલગ જગ્યાએ જે હોટસ્પોટ વિસ્તારની જ્યાંથી કેસો વધારે મળી શકવાની શક્યતાઓ છે એવા વિસ્તારોમાં ટીમ જઈ અને સત્વરે એમનું ટેસ્ટિંગ થાય અને જે પણ કેસ હોય એને આપણે માઇલ્ડ કન્ડિશનમાં જ પકડી અને એને હોમ આઇસોલેટ કરી શકીએ એ પ્રકારની જે વ્યવસ્થા છે જામનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. થેન્ક યુ.